पाटीदारो कौन छे? पाटीदारो अथवा पटेलो पोताने भगवान रामना वंशज कहे छे। आम तो समग्र गुजरात में तेओ वसवाट करे छे, परंतु सौथी वधु उत्तर गुजरात अने सौराष्ट्र में तेओ रहे छे। त्यारे गुजरातनी राजनीति में पहेलाथी ज पाटीदारोनो खूब ज प्रभुत्व रहे छे। पाटीदारो गुजरात में आर्थिक अने राजकीय रीते प्रभावशाळी जूथ छे। 1970 ना दायकाना अंत सुधी तेओ राज्यभर में राजकीय प्रभुत्व भोगवता हता अने कांग्रेसना प्रखर समर्थक हता। जो कि 1980 ना दायका में कांग्रेसे खाम थियरी तरफ ध्यान केन्द्रित करी। आरक्षण की गतिशीलता अने भूतपूर्व वडाप्रधान इंदिरा गांधीना गरीबी हटाव सूत्र ने जोता पटेलो परेशान थया, जेमणे भाजप प्रत्ये वफादारी बदली। आजे भाजपना एक तृतीयांश धारासभ्यो पटेल छे अने 7 वरिष्ठ कैबिनेट मंत्रीओ छे। निष्णातोना मते पाटीदार समुदायनुं समर्थन छे, जे छेल्ला 2 दायकाथी भाजपनी तरफेणमां सौदो करी रह्युं छे। आंकड़ा सूचवे छे के पाटीदारो 1982 विधानसभामां क्षेत्रमांथी 70 वधुमां चूंटणी परिणामोने प्रभावित करी शके छे, कारण के तेओ 71 मत विस्तारमां 15% के तेथी वधु मतदारो धरावे छे। ગુજરાતની આશરે 6 કરોડ વસ્તીમાંથી પાટીદારો 1.5 કરોડ છે, જે વસ્તીના અંદાજે 12-14% છે। વર્ષોથી ભાજપના વોટ શેરનું વિભાજન દર્શાવે છે કે તેનો લગભગ 1/4 ભાગ પાટીદારોને આભારી હોઈ શકે છે। 2012માં ભાજપને મળેલા 48% વોટ શેરમાંથી 11% પાટીદારો તરફથી આવ્યા હતા। શું હતું પાટીદાર આંદોલન? કોટા માટે કેમ કરવું પડ્યું આ આંદોલન? 2015 થી પાટીદાર સમાજે રાજ્ય દ્વારા સરળ કલ્યાણ લાભ તરીકે અન્ય પછાત વર્ગના દરજ્જાની માંગણી કરી છે। આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓના મતે રાજ્ય દ્વારા કોઈ પણ સમુદાયને તેના વિવેક બુદ્ધિથી અનામત આપવી જોઈએ। પાટીદારોએ દલીલ કરી હતી કે વધેલી સ્પર્ધા, બેરોજગારી, શિક્ષણના અભાવના કારણે યોગ્ય છે કે તેમને હિસ્સો મળે કોટામાં। આ કલ્પનાએ એવી ધારણામાં પણ ફાળો આપ્યો છે કે જેમાં પટેલો પીડાય છે। ઓબીસી યુવાનો કોટા દ્વારા મદદ કરે છે, તેમની સામાજિક આર્થિક સ્થિતિમાં સતત સુધારો કરી રહ્યા છે। આંદોલનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના બેનર હેઠળ દેખાવાનું નેતૃત્વ કરનારા લોકો નેતા હાર્દિક પટેલનો જન્મ થયો। અમદાવાદ જીએમડીસી મેદાનમાં 5 લાખથી વધુ પાટીદારોએ ક્રાંતિ રેલી તરીકે ઓળખાતા મુખ્ય પ્રદર્શનમાં ભાગ લીધો, જે અત્યાર સુધીની સૌથી મોટી કોઈ સમાજની ભીડ હોઈ શકે। બાદમાં રાજ્યભરમાં હિંસા અને અગ્નિદાહની ઘટનાઓ બની, પરિણામે ઘણા શહેરો અને નગરોમાં કર્ફ્યુ લાગ્યો, કરોડોની મિલકતો અને વાહનોને નુકસાન થયું અને નાશ કરવામાં આવ્યો। 28 ઓક્ટોબર સુધીમાં રાજ્ય સામાન્ય સ્થિતિમાં આવી ગયું। છેવટે સરકારે ઉચ્ચ જાતિના એટલે કે ગરીબો માટે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધી, જેમાં નોકરીઓ અને શિક્ષણના પાટીદારોના પણ સમાવેશ થયા, તેમના માટે 10% કોટાની જાહેરાત કરી। હવે એક નજર તેના પર કરીએ કે 2017માં પાટીદારોએ કેવી રીતે વિધાનસભાની ચૂંટણીને પ્રભાવિત કરી હતી। 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સરળ બહુમતી સાથે જીત મેળવી હતી। તેમની 2012ની જીતથી વિપરીત, જ્યાં તેઓએ 115 બેઠકો મેળવી હતી, તેઓએ 2017માં 99 બેઠકો જીતી હતી। 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે લગભગ 60% મત મળ્યા હતા, ત્યારે તેમનો મત હિસ્સો ઝડપથી ઘટી ગયો હતો। 2017માં ભાજપને 49.1% મત મળ્યા। બીજી બાજુ 2017માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મત હિસ્સો વધીને લગભગ 41.4% થઈ ગયો, જે 2014ની લોકસભા ચૂંટણીમાં 33% હતો અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 39%થી પણ વધારે હતો। નિષ્ણાતો માને છે કે તે પાટીદાર મત હતા જેણે કોંગ્રેસને વધુ સારું કરવામાં મદદ કરી અને ભાજપની રાજનીતિને બદલી નાખી। ખરેખર આશ્ચર્યજનક બાબતો એ હતી કે ભાજપ સુરત જિલ્લાની 16માંથી 15 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જે નરેન્દ્ર મોદી સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અમલ સામે વિરોધ અને હડતાળનું કેન્દ્ર હતું। ઘણા વેપારીઓ પાટીદાર છે અને હાર્દિક પટેલને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપને સમુદાયના મહત્વનો અહેસાસ થયો અને 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા આ સમુદાયને આકર્ષવાનું શરૂ કરી દીધું। લોકસભાની ચૂંટણી પહેલા 2019માં ગુજરાતમાં ભાજપ સરકારે વિસ્તરણ જોયું, જેમાં 6 પાટીદાર નેતાઓએ પદની શપથ લીધી।
મોટા ભાગના વિશ્લેષકો માને છે કે આ એ હકીકતને કારણે કરવામાં આવ્યું કે ભાજપને તેની સરખામણીમાં 16 બેઠકોનો ઘટાડો થયો હતો, કારણ કે 182 બેઠકોની વિધાનસભામાં તેમની બેઠકનો હિસ્સો 2017માં 115થી ઘટીને 99 થઈ ગયો હતો। વધુમાં રાજ્યના 7 નેતાઓએ 2021માં વિસ્તરણ કર્યું ત્યારે મોદી કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું। ફેરબદલ પહેલા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને હવે કેન્દ્ર કેબિનેટમાં મંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા। આ બંને પાટીદાર સમાજના છે। એ જ દરમિયાન 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય રીતે પ્રભાવશાળી પાટીદાર સમાજે પાટીદાર નેતાઓ માટે મુખ્ય ભૂમિકા અને સમુદાયના મુખ્યમંત્રીઓની પણ માંગણી શરૂ કરી દીધી। આ વર્ષે જૂનમાં સમાજના સામાજિક આગેવાનો ખોડલધામમાં મળ્યા। સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ શહેરના નજીક કાગવડમાં લેવા પટેલના પૂજાનું પ્રાથમિક સ્થળ। આ બેઠક મુખ્ય હેતુ લેવા અને કડવા પાટીદાર પેટા જાતિઓને એક સાથે લાવવાનો હતો। કેશુભાઈ પટેલ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પછી પાટીદાર સમાજે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ગુમાવ્યું। ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યમાં પાટીદાર સમુદાય માટે રાજકીય પ્રભાવ કેવી રીતે પાછો મેળવવો તેની ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઈ હતી અને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે રાજકીય પક્ષોમાં અમારા પાટીદાર નેતાઓને ગુજરાતમાં મુખ્ય જવાબદારીઓ આપવામાં આવે। ભાજપ હોય કે કોંગ્રેસ, પાટીદારોને ટોચના હોદ્દા મળવા જોઈએ। રાજ્યના કોંગ્રેસના અધ્યક્ષ અથવા તો મુખ્યમંત્રી આપણા સમુદાયના કેમ ન હોવા જોઈએ? જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।